રાજકોટના બેરીમાં કેટિયારમાં મગફળીની ખરીદી દરમિયાન મચ્યો હોબાળો. 50,000 ગુણી આવક સામે માત્ર 13,000 ગુણીની હરાજી થતા ખેડૂતોએ કર્યો હંગામો. તો ટેકાના ભાવે મગફળીના વેચાણમાં જોવા મળી નિરસતા. પલળેલી મગફળી રિજેક્ટ થવાના ભયે ખેડૂતોએ ન વેચી મગફળી. વડોદરામાં પાણીની ટાંકીમાં ડૂબવાથી બાળકના મોતના કેસમાં નોંધાયો ગુનો. સ્વિમિંગ પુલના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ દાખલ થઈ ફરિયાદ. ટ્રાફિકના નિયમોનો કડક અમલ શરૂ. અમદાવાદ, સુરત સહિત અનેક જગ્યાએ વાહન ચાલકો દંડાયા, તો ક્યાંક નિયમોનું પાલન કરતા દેખાયા વાહન ચાલક. લાપાંચમે રાજ્યભરની બજારો શરૂ. સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં ખોલી દુકાનો. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ભારતની મુલાકાતે. રાષ્ટ્રપતિ ભવનમાં થયું ઔપચારિક સન્માન. મર્કેલ બોલ્યા, ભારતની વિવિધતાનું કરું છું સન્માન. કરતારપુર દર્શનને લઈ ઇમરાન ખાનની જાહેરાત. પાસપોર્ટ વિના પણ શ્રદ્ધાળુઓ જઈ શકશે પાકિસ્તાન. એડવાન્સ રજીસ્ટ્રેશનની પણ નહીં પડે જરૂર.